શાંત કરવા માટે એમની પાસે પહોંચેલા મહર્ષિ બૃહદશ્વે એમને મહારાજા નળની જીવનકથા કહી સંભળાવી. વીરસેનનો પુત્ર નળ બળવાન, રૂપવાન, ગુણવાન અને અશ્વવિદ્યામાં નિષ્ણાત હતો. દેવરાજ ઇન્દ્રની જેમ તે દેવોનો અધીશ્વર હતો. તે દ્યુતપ્રેમી, વેદવેત્તા તથા સત્યપ્રેમી હતો, ઉદાર હતો અને સાક્ષાત મનુ જેવો હતો. વિદર્ભ દેશમાં ભીમ નામે રાજા હતો. તેને દમયંતી નામની લક્ષ્મીના અવતાર જેવી સુંદરતાની મૂર્તિ સરખી સદગુણ સંપન્ન સુપુત્રી હતી. એની વિશિષ્ટતાનું વર્ણન સાંભળીને નળને એના પ્રત્યે આકર્ષણ થયું અને સામે નળની વિશિષ્ટતા સાંભળીને દમયંતીને પણ ખૂબ જ આકર્ષણ પેદા થયું. આ આકર્ષણ દિન પ્રતિદિન વધતું જ ગયું. બંનેને એકબીજાને મળવા અને એકબીજાના બનવા માટે અતિશય આતુર કરવા લાગ્યું. એક દિવસ નળ પોતાના એકાંત અંતઃપુરની પાસેના ઉદ્યાનમાં બેઠેલો ત્યાં એણે સોનેરી પાંખવાળા હંસોને જોઈને એમાંના એક હંસ પક્ષીને પકડી લીધું. હંસે કહ્યું કે મારો વધ ના કરશો, મને મુક્ત કરશો તો હું તમારું પ્રિય કરીશ. દમયંતી પાસે પહોંચીને એવી રીતે વાત કરીશ કે તેનું મન તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય, તમારા સિવાય એ બીજા કોઈ પુરુષનો વિચાર કરશે જ નહીં. હંસના કથનથી પ્રસન્ન બનીને નળે એને મુક્તિ આપી એટલે બધા હંસો દમયંતી પાસે વિદર્ભ દેશમાં ગયા. પોતાની સખીઓ સાથે બેઠેલી દમયંતી આ અદ્ભુત સ્વરૂપવાળા હંસોને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને એમની પાછળ એમને પકડવા દોડી. ત્યારે હંસ એને કહેવા માંડ્યો કે દમયંતી, નિષેધ દેશમાં નળ નામે રાજા છે, તેનું સ્વરૂપ અશ્વિની કુમાર જેવું છે. કોઈ માનવ એની બરાબરી કરી શકે તેમ નથી, તે સાક્ષાત કામદેવ સમાન છે. તું તેની પત્ની થશે તો તારું જીવન સાર્થક બનશે અને તું તેને માટે સર્વ પ્રકારે યોગ્ય છે. દમયંતીએ નળને પણ એવું જ કહેવાની ભલામણ કરી. હંસે નિષેધ દેશમાં પહોંચીને નળને બધી જ વાત કહી સંભળાવી. હંસ પાસેથી નળની વિશેષતાની વાતને સાંભળીને દમયંતી વિરહળ બની ગઈ. એનો પ્રેમ તથા વિરહ પરાકાષ્ઠા ઉપર પહોંચી ગયો હતો. એણે ખૂબ પ્રયત્નો કર્યા નળને મળવા માટે. એ અતિશય અસ્વસ્થ બની ગઈ. એનો રંગ પીળો પડી ગયો, આત્મા અસ્વસ્થ બન્યો. વિદર્ભ નરેશને એની માહિતી મળતા જ એના તરફથી એના સ્વયંવરની વ્યવસ્થા કરી. જુદા જુદા રાજાઓ અને રાજપુરુષો આ સ્વયંવરમાં ભાગ લેવા માટે પોતાની સેના સાથે આવી પહોંચ્યા હતા. ઇન્દ્ર તથા અગ્નિ જેવા દેવો પણ સ્વયંવરની વાતને સાંભળીને એમના વાહનો તથા ગણો સાથે ત્યાં પહોંચી ગયા. દમયંતીના ધ્યાનમાં ડૂબેલા નિષદ નરેશ નળે પણ સ્વયંવર માટે પ્રયાણ કર્યું. સ્વયંવરના મંડપમાં પાંચ સરખા રૂપરંગ અને આકૃતિવાળા પુરુષોને જોઈને દમયંતી નળને ઓળખી શકી નહીં. એ મૂંઝવણમાં પડી ગઈ કે નળને ઓળખ્યા વિના એને વરમાળા કેવી રીતે પહેરાવી. છેવટે એણે દેવોનું શરણ લઈને શ્રદ્ધા ભક્તિથી સ્તવન કરીને કહ્યું કે મેં હંસના શબ્દોને સાંભળીને નળને મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે. જો એ સત્ય હોય તો એ સત્યના પ્રભાવથી દેવો મને એ નળનું દર્શન કરાવો. મન અને વાણીથી મેં એમના વિના બીજા કોઈનો મારા સ્વામી તરીકે સ્વીકાર નથી કર્યો. એ સત્યના પ્રભાવથી હું નળને ઓળખી શકું તેમ કરો. દમયંતીની પ્રાર્થનાને સાંભળીને એનો દ્રઢ નિરાધાર, નળને માટેનો સત્ય પ્રબળ પારદર્શક પ્રેમ, એની ભાવના તથા પવિત્રતા, બુદ્ધિ અને નળ માટેની એકનિષ્ઠ ભક્તિને જોઈને દેવોએ ખૂબ જ પ્રભાવિત થઈને પોતાના સ્વરૂપને પ્રગટાવ્યું. દમયંતીએ બધા જ દેવોને સ્તબ્ધ આંખવાળા, પ્રફુલ્લ પુષ્પમાળાઓ પહેરેલા, રાજ વગરના અને પૃથ્વીને
અડ્યા કર્યા સિવાય વિરાજેલા વિલોક્યા. નળને છાયાવાળો, કરમાયેલી માળાવાળો, પરસેવાવાળો, રજવાળો, પાપડના પલકારવાળો અને જમીનને અડીને બેઠેલો જોયો. નળને ઓળખીને દમયંતીએ એના કંઠમાં વરમાળા પહેરાવી. દેવો, માનવો, મુનિઓ અને મહર્ષિઓએ નળની પ્રશંસા કરી. નળે દમયંતીને જણાવ્યું કે દેવોની સમક્ષ તે મને પતિ તરીકે પસંદ કર્યો છે, માટે હું પણ તને સર્વ પ્રકારે અનુકૂળ રહીશ. ભીમરાજે નળ દમયંતીના વિધિ સહિત લગ્ન કરાવ્યા. ક્રમશઃ આવતા અંકે